Assalamualaikum. Welcome to Anglo-Urdu High School English Medium. Myself Sabiha Badsa, Visay Gujarati. आज आपणे गुजराती व्याकरण में संज्ञा विषय समझीशुं. संज्ञा एटले शुं? संज्ञा कोने कहेवाय अने तेनो उपयोग क्यारे करवामां आवे छे तेनी आजे विगतवार माहिती मेळवीशुं. जरे कोईपण प्राणी पदार्थ के माणसने ओळखवा माटे कोई निशानी वापरीए छीए तेने नाम कहेवामां आवे छे. ए नाम के संज्ञा तरीके पण ओळखवामां आवे छे. जरे आपणे कोईपण प्राणी पदार्थ के माणस ने ओळखवा माटे कोई निशानी वापरीए तेने नाम कहेवामां आवे अने ए नाम ने आपणे संज्ञा तरीके ओळखीए. कोईपण वस्तु के पदार्थ जेम के पंखो, चकली, टेबल, हाथी, वाग वगैरह जेवा नाम थी ओळखीए छीए तेने आपणे संज्ञा कहीए. विद्यार्थी मित्रों, संज्ञा कोने कहेवाय तेना विषे आपणे विगतवार आजे जोई रह्या छीए अने तेनो उपयोग आपणे कई रीते करवो जोईए तेना विषे पण आपणे माहिती मेळवशुं. आजे जुदा जुदा गुणों, जुदी जुदी लागणीओने आपणे अलग अलग नामथी ओळखीए छीए. जेम के क्रोध, धीरज, शांति, प्रेम, स्नेह वगैरह. एज प्रमाणे जुदी जुदी जातनी क्रियाओने पण आपणे जुदा जुदा नामथी ओळखीए छीए. जेम के वाचन, लेखन, भणतर, काम, चणतर वगैरह. आपणे जे कंई भी प्रवृत्ति करिए तेने आपणे जुदा जुदा नामथी ओळखीए. कोई व्यक्ति, वस्तु, गुण, भाव के क्रियाने ओळखाता पदोने आपणे संज्ञा कहीए छीए. एटले के कोई व्यक्ति होय, वस्तु होय, गुण होय, भाव होय के कोई क्रिया थती होय ए ओळखाता पदने आपणे संज्ञा कहीए. અહીં કોઈક પણ વ્યક્તિ માટે પણ તેનો જ ઉપયોગ કરાય છે. કોઈક વસ્તુ હોય તેના માટે, કોઈક ગુણ દર્શાવવો હોય, ભાવ દર્શાવવો હોય તેના માટે પણ આપણે સંજ્ઞાનો ઉપયોગ કરીએ. નામ કે સંજ્ઞાના પ્રકારો. તો વ્યક્તિવાચક સંજ્ઞા. આપણે સૌપ્રથમ વ્યક્તિવાચક સંજ્ઞા વિશે જોઈશું. પછી જાતિવાચક સંજ્ઞા. ત્રીજું સમૂહવાચક સંજ્ઞા. ચોથું દ્રવ્યવાચક સંજ્ઞા. અને પાંચમું ભાવવાચક સંજ્ઞા. આપણે સંજ્ઞાના પાંચ પ્રકારો વિશે આજે સમજીશું. વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય, જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય, સમૂહવાચક સંજ્ઞા એટલે શું, દ્રવ્યવાચક સંજ્ઞા એટલે શું તેના વિશે માહિતી આપણે મેળવીશું. સૌપ્રથમ આપણે વ્યક્તિવાચક સંજ્ઞા વિશે જોઈએ. કોઈ વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે આપવામાં આવેલું નામ એટલે કે વ્યક્તિવાચક સંજ્ઞા. આપણે કોઈ વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે જે નામ આપીએ તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીએ. દરેક વ્યક્તિ હોય કે કોઈક પણ પદાર્થ હોય, દરેકનું પોતાનું અલગ નામ હોય છે અને તેને દરેકને ઓળખવા માટે આપણે નામ દ્વારા ઉલ્લેખ કરીએ. ઉદાહરણ તરીકે લઈએ તો ગાંધીજી આ એક નામ છે, તો તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીએ. બીજું જોઈએ હિમાલય, સૂર્ય, વડોદરા, નર્મદા. આ બધા શું છે, તો કે ભાઈ નામ છે, એ પર્ટિક્યુલર પ્લેસને બતાવે છે. તો આપણે જ્યારે એ પર્ટિક્યુલર પ્લેસ વિશે વાત કરતા હોઈએ તો ત્યારે એનો નામનો ઉલ્લેખ કરતા હોઈએ ત્યારે આપણે વ્યક્તિવાચક સંજ્ઞાનો ઉપયોગ કરી રહ્યા હોઈએ એમ સાબિત થાય. ઉદાહરણ તરીકે ગાંધીજી વિશે વાત થતી હોય તો તેમના વિશે વાત કરતાં કરતાં ભાઈ કોની વાત થઈ રહી છે, તો કે ગાંધીજીની વાત થઈ રહી છે. એવી રીતના સૂર્ય છે, હિમાલય છે, વડોદરા છે, નર્મદા છે, તેના વિશેમાં વાત થતી હોય તો આપણે ઉલ્લેખ કરીએ કે ભાઈ આ પ્લેસો વિશે વાત થઈ રહી છે. આમ જે સંજ્ઞાઓ કોઈ ચોક્કસ એક જ વ્યક્તિને કે પદાર્થને દર્શાવવા માટે વપરાય ત્યારે તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. ઉદાહરણ તરીકે ગાંધીજી સત્ય અને અહિંસાના સાધક હતા. જો સત્ય અને અહિંસાના સાધક કોણ હતા, તો કે ગાંધીજી હતા. અહીં આપણે પર્ટિક્યુલર ગાંધીજી વિશે વાત કરી છે એટલે ગાંધીજી એ આપણી વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. બીજું જોઈએ લીમડો આરોગ્ય માટે ઘણું મહત્ત્વનું વૃક્ષ છે. ઘણું મહત્ત્વનું વૃક્ષ લીમડો.
તો આપણે મહત્વનો વૃક્ષ કયો? તો કે લીમડો. એટલે ક્લિયર અહીં આપણે બતાવ્યું છે કે લીમડા વિશે વાત થઈ રહી છે. તો લીમડો એ આપણી વ્યક્તિવાચક સંજ્ઞામાં આવે. આમ કોઈ પણ વાક્યની અંદર એક પર્ટિક્યુલર તે જ વસ્તુને બતાવીને વાત થતી હોય તો તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીએ. ત્રીજું, અશોક ખૂબ હોશિયાર છે. ભાઈ વર્ગની અંદર કોઈ એક હોશિયાર છે, પણ કોણ છે? તો અશોક છે. વર્ગમાં ભણતા બાળકો વધારે છે. ચોથું, અમદાવાદ ખૂબ જ સરસ જોવાલાયક સ્થળ છે. હવે જુઓ, જોવાલાયક સ્થળ તો કે ભાઈ અમદાવાદ, આપણે બહુ બધા સ્થળો છે, પણ તેની અંદર સૌથી વધારે જોવાલાયક જગ્યાઓ કઈ ક્યાં છે? તો કે અમદાવાદમાં છે. એટલે આપણે પર્ટિક્યુલર અમદાવાદની વાત કરી રહ્યા છીએ. આમ સાબિત થાય, એટલે આપણે જે કોઈ બી જગ્યાની પર્ટિક્યુલર વાત કરતા હોઈએ તો તેના વિશે જે શબ્દનો ઉપયોગ આપણે કરીએ તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીએ. દરેક વિદ્યાર્થીઓને વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય તેના વિશે સરળતાથી માહિતી મળી ગઈ હશે. ટૂંકમાં કહું તો જે સંજ્ઞાઓ કોઈ ચોક્કસ એક જ વ્યક્તિને કે પદાર્થને દર્શાવવા માટે વપરાય તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીએ છીએ. અહીં આપણે કોઈ એક ચોક્કસ વ્યક્તિની જ વાત કરી રહ્યા છીએ, અન્યથા આપણે કોઈ એક ચોક્કસ પદાર્થની જ વાત કરતા હોઈએ. બીજો પ્રકાર જોઈએ તો જાતિવાચક સંજ્ઞા. જ્યારે કોઈ વ્યક્તિ કે પદાર્થના આખા વર્ગને કે જાતિને દર્શાવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહે છે. કોઈ વ્યક્તિ હોય કે કોઈક પદાર્થ હોય, આખા વર્ગને અથવા તો આખી જાતિને દર્શાવતી સંજ્ઞાને આપણે જાતિવાચક સંજ્ઞા કહીએ. ઉદાહરણ લઈએ આપણે, જેમ કે પર્વત, પ્રાણી, ગામ, દેશ, તળાવ, નદી વગેરે. હવે જુઓ, આ બધા પ્રાણી, તો પ્રાણી એક પ્રાણી નથી, પર્વત, પર્વતમાં બહુ બધા પર્વતો હોય, ગામ, બહુ બધા ગામો હોય, દેશ, દેશમાં પણ ઘણા બધા દેશ છે, તળાવ, નદી, એ આખો જૂથ કહેવાય, વર્ગ કહેવાય. તો તેને વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ તો તેને આપણે જાતિવાચક સંજ્ઞા કહીએ. જાણે કે પર્વત વિશે વાત થઈ રહી છે તો તેને આપણે જાતિવાચક સંજ્ઞામાં તેનો ઉલ્લેખ કરીએ. આમ જે સંજ્ઞા આખા વર્ગને કે જાતિને સૂચવવાનું કાર્ય કરે તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય. ઉદાહરણ તરીકે, બાળકો બાગમાં રમતા હતા. બાગમાં રમનાર વ્યક્તિઓ, બાળકો, તો એક બાળક નથી રમતો, એકથી વધારે બાળકો બાગમાં રમી રહ્યા છે. તો આપણે ઉદાહરણ લઈએ કે બાગમાં બાળકો રમી રહ્યા હતા, બાળકો બાગમાં રમતા હતા. હવે બહુ બધા બાળકો રમી રહ્યા છે, આપણે ઉલ્લેખ કરવા માટે કોઈ એક વ્યક્તિની નથી ઉલ્લેખ કર્યો, આપણે બહુ બધા બાળકોનો ઉલ્લેખ કર્યો, બહુ બધા બાળકોનો ઉલ્લેખ કર્યો આપણે. બીજું, વૃક્ષો પર્યાવરણને શુદ્ધ રાખવાનું કામ કરે છે. હવે જો પર્યાવરણને શુદ્ધ રાખે છે તો વૃક્ષો, અહીં એક વૃક્ષની વાત નથી થઈ, એકથી વધારે વૃક્ષોની વાત થઈ છે. એટલે કે વૃક્ષો પર્યાવરણને, કોઈ એક વૃક્ષ અહીં શુદ્ધ નથી રાખતું, પણ એકથી વધારે વૃક્ષો શુદ્ધ રાખે છે. એટલે વૃક્ષો પર્યાવરણને શુદ્ધ રાખવાનું કામ કરી રહ્યા છે. તો આપણે તેના વિશે વાત કરી રહ્યા છીએ, તેને આપણે જાતિવાચક સંજ્ઞામાં ઉલ્લેખ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ઉદાહરણ દ્વારા જોઈએ તો બાળકો બાગમાં રમતા હતા, અને બીજા ઉદાહરણમાં વૃક્ષોની વાત કહી છે. ત્રીજું ઉદાહરણ લઈએ તો નદીઓનું પાણી ખૂબ કામ આવે છે. અહીં જરાક પ્રિન્ટિંગમાં મિસ્ટેક થઈ છે, ખૂબ કામ આવે છે, ખૂજ નહીં પરંતુ ખૂબ કામ આવે. તો નદીઓનું પાણી ખૂબ કામ આવે, એક નદીનું પાણી નહીં પરંતુ એકથી વધારે નદીઓની વાત થઈ રહી છે. અથવા તો નદી, તો નદીની અંદર કંઈક જરાક પાણી નથી હોતું, ઘણું બધું પાણી હોય છે. તો અહીં તમે સમજી શકો કે નદીઓનું ઉલ્લેખ કર્યો છે, એક નદી નહીં પરંતુ નદીઓનો ઉલ્લેખ છે. તે જ પ્રમાણે નંબર 4 લઈએ તો ફૂલ સુંદર હતા. એક ફૂલની વાત નથી, ઘણા બધા ફૂલોની વાત છે, દરેક ફૂલ સુંદર જ હોય છે. તો આપણે ઉદાહરણ દ્વારા સમજી શકીએ, ફૂલ સુંદર હતા. દરેક વિદ્યાર્થીઓને વિગતવાર બે સંજ્ઞા વિશે માહિતી મળી છે. થેન્ક યુ ફોર વોચિંગ. જઝાકલ્લા.
આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કે જેથી દરેક વિડીયોની માહિતી તમને સૌ પ્રથમ મળી રહે.